संसद पछी हवे वारो छे राम मंदिरनो। अयोध्या में भगवान रामना भव्य मंदिरनुं निर्माण चाली रह्युं छे, तेने 2024 में शुरू करवानुं लक्ष्य राखवामां आव्युं छे। आ माटे झड़पथी काम चाली रह्युं छे। अत्यार सुधी केटलुं काम थयुं आवो जोईए अमारा खास अहेवालमां। સંસદના નવનિર્મિત ઇમારતના ઉદ્ઘાટન બાદ હવે રામ મંદિરનો વારો છે। અયોધ્યામાં જે ઝડપી મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે અયોધ્યામાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે અને હવે બાંધકામ સ્થળની તાજેતરની તસવીરો પરથી આ જાણી શકાય છે કે રામ મંદિરનું મોયતળિયું લગભગ તૈયાર થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે। આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શેર કરી છે, જે શ્રી રામ મંદિરનું નિર્માણ કરાવી રહી છે। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। અગાઉ 22 મેના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે। મિશ્રાએ કહ્યું કે મંદિરનું નિર્માણ 3 તબક્કામાં થઈ રહ્યું છે। પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ ભક્તો મંદિરના દર્શન કરી શકશે। વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં અન્ય કામો ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર 5 મંડપ બનાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવનિર્મિત ઇમારતનું ઉદ્ઘાટન કર્યું છે અને આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તે 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે। આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે। વડાપ્રધાને કહ્યું કે દેશની વિકાસ યાત્રાની કેટલીક ક્ષણો અમર બની જાય છે અને આજનો દિવસ એવો જ એક દિવસ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।